સાંસદ સરદાર પટેલ મેમોરિયલની મુલાકાત લેતા કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ. સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર દેશવાસીઓને સંગઠિત થઈને દેશને સશક્ત બનાવવાનો સંદેશો આપ્યો છે કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ. કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે આજે આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલા સરદાર પટેલ મેમોરિયલની મુલાકાત લઈ તેમના જીવન કવનને આલેખતા પ્રદર્શન નિહાળ્યું હતું. મંત્રીશ્રીએ સરદાર પટેલ મેમોરિયલમાં રાખવામાં આવેલ વિવિધ સ્મૃતિ સંગ્રહો સહિતના અન્ય અમૂલ્ય સંગ્રહ નિહાળ્યા હતા. આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે કરમસદ ગામના દ્વારે સરદાર પટેલની પ્રતિમાને સરદાર પટેલ મેમોરિયલમાં રહેલી સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાને તેમજ સરદાર પટેલના ઘર સામે આવેલી સરદાર સાહેબ અને વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે હું ઘણો ભાગ્યશાળી છું કે રાષ્ટ્રના એકીકરણમાં જેમણે સૌથી અગત્યની ભૂમિકા ભજવી એવા દેશના મહાન નેતા આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિની મુલાકાત લેવાનો અવસર મને પ્રાપ્ત થયો. સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર દેશવાસીઓને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.